અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામના કૂવામાંથી ગુમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમી અને તેના પરિવારજનોએ મરવા મજબૂર કરતા 6 સામે પોલીસ ફરિયાદ. બાયડ તાલુકાના વારેણા ગામની 3 દિવસથી ગુમ થયેલી યુવતીની લાશ રવિવારે ગામ નજીક આવેલા એક કૂવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનો અને ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. 3 દિવસથી ગુમ યુવતીની લાશ કૂવામાં તરતી હોવાની જાણ બાયડ પોલીસને થતાં તાબડતોડ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને યુવતીની લાશને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવી હતી. બાયડ પોલીસે મૃતક યુવતીના ભાઈની ફરિયાદના આધારે ગામના પ્રેમી યુવક સહિત તેના પરિવારજનો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વારેણા ગામની 19 વર્ષીય સરોજબેન રામજીભાઈ પરમાર નામની યુવતીને ગામના જ જગદીશભાઈ જુજારભાઈ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. 3 દિવસ અગાઉ સરોજબેનને જગદીશ સોલંકીનો ભાઈ કેતન ઘરકામ કરવા લઈ ગયા પછી જગદીશ જુજાર સોલંકીની પત્ની, માતા પિતા અને તેના ભાઈ તેમજ તેની પત્નીએ સરોજબેન સાથે મારઝૂડ કરતા હોવાની જાણ સરોજના ભાઈ અને તેના પરિવારજનો જગદીશ સોલંકીના ઘરે પહોંચી તેની બેન સરોજ અંગે પૂછપરછ કરતા તેમની સાથે ઝઘડો કરતા અન્ય લોકોએ ઉપરાણું લેતા તેમને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ સરોજબેન ઘરે પરત ન ફરતા આ અંગે સરોજબેનના ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. પરિવાર દ્વારા સરોજની શોધખોળ જારી રાખી હતી ત્યારે ગામના સરપંચે સરોજની લાશ ગામના કૂવામાં તરતી હોવાની જાણ કરતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી સરોજનો મૃતદેહ જોઈ પરિવારજનો ભાંગી પડ્યા હતા. બાયડ પોલીસને જાણ કરતા પીએસઆઈ પરમાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતક યુવતીની લાશને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે બાયડ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. બાયડ પોલીસે મૃતક સરોજબેનના ભાઈ સમીરભાઈ રામજીભાઈ પરમારની ફરિયાદના આધારે જગદીશભાઈ જુજારભાઈ સોલંકી, કેતનભાઈ જુજારભાઈ સોલંકી, જુજારભાઈ સોમાભાઈ સોલંકી, જસીબેન જુજારભાઈ સોલંકી, પૂંજાબેન જગદીશભાઈ સોલંકી અને પ્રવીણાબેન કેતનભાઈ સોલંકી તમામ વારેણા રહે બાયડના ની સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા આરોપીઓને ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.